नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय इंग्लिश द्वितीय सत्र में यूनिट नंबर 2 जेनु नाम छे यू लव इंग्लिश डोंट यू। तमे अंग्रेजी ने चाहो छो शू नथी चाहता, एमा एक्टिविटी 8A जेनु नाम छे द बबून इज ब्यूटीफुल इजंट इट, એમ કે છે કે જેનું કુદરતી થાય છે કે ભાવળનું વૃક્ષ સુંદર છે શું તે નથી। હવે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે એક્ટિવિટી 8A ની થોડો અંશ એટલે કે થોડો ભાગ આપણે જોયેલો। હવે આ વિડિયોમાં એક્ટિવિટી 8A જે બાકી રહેલો ભાગ છે એ આપણે જોવાનો છે। તો મારી પાસે અંગ્રેજીનું પાઠ્યપુસ્તક છે, તમે પણ તમારી સાથે અંગ્રેજીનું પાઠ્યપુસ્તક રાખો જેથી કરીને એક્ટિવિટી 8A એ સમજવામાં સરળતા રહે, જેના પેજ નંબર છે 19 આપણે જ્યાંથી પહોંચ્યા હતા ત્યાંથી આગળ એ એક્ટિવિટીને હલાવી। તો ઓલ રાઈટ, એઝ યુ વિશ, સે વનદેવી। વનદેવીએ કીધું કે ઓલ રાઈટ એટલે કે બરાબર છે, કે એઝ યુ વિશ એટલે કે જેવી તારી ઈચ્છા। ધ કાઇન્ડ વનદેવી ટચડ ધ ટ્રંક ઓફ ધ બબલ ટ્રી વન અગેન વિથ હર મેજી સ્ટીક, એમ કહે છે કે કાઇન્ડ વનદેવી એટલે કે દયાળુ વનદેવી ટચ એટલે કે સ્પર્શ કર્યો ધ ટ્રંક ઓફ ધ બબલ ટ્રી એટલે કે બાવળના ઝાડના થડને એને સ્પર્શ કર્યો વન્સ અગેન એટલે કે ફરી એકવાર વિથ હર મેજિક સ્ટીક એટલે કે તેના જે જાદુઈ લાકડીને એ બાવળના ઝાડ ને એ અડાડી દયાળુપણ કરીએ ફરી એકવાર તેની જાદુઈ લાકડી તેના થડને અડાડી। ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી ચેન્જડ ઇન ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, એમ કહે છે કે નેક્સ્ટ મોર્નિંગ એટલે કે પછીની સવારે વનદેવીએ પછીની સવારે ધ લીવ્સ ઓફ બબલ ટ્રી એટલે કે બાવળના ઝાડના પાંદડાઓ ચેન્જ એટલે બદલાઈ ગયા અથવા કે ફેરવાઈ ગયા ઇન ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ એટલે કે ચમકતા કાચના પાંદડામાં ફેરવાઈ ગયા। અલાસ, અફસોસ, ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ એટલે કે તેની ખુશી, હેપીનેસ એટલે કે ખુશી, ડીડ નોટ લાસ્ટ એટલે કે ધીસ ટાઈમ એટલે કે આ વખતે, ધીસ ટાઈમ એટલે કે આ વખતે, ટુ એટલે કે પણ ન હતી, એમ કહે છે કે તેની ખુશી આ વખતે પણ ન હતી એટલે કે લાંબા સમય માટેની ન હતી। એ સ્ટોર્મી વાઇન સ્ટાર્ટેડ બ્લોઇંગ થ્રુ ધ ફોરેસ્ટ અથવા થ્રુ ધ ફોરેસ્ટ, એમ કહે છે કે સ્ટોર્મી વાઇન એટલે કે સખત પવને સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું, બ્લોઇંગ એટલે કે ફૂંકવાનું થ્રુ ધ ફોરેસ્ટ એટલે કે જંગલમાંથી સખત પવને ફૂંકાવાનું શરૂ કર્યું। ઇટ બ્લ્યુ સો હાર્ડ ધેટ ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી બ્રોક ઇન ટુ સ્મોલ પીસીસ, એમ કહે છે કે તે ઇટ બ્લ્યુ એટલે કે તે ફૂંકાયો સો હાર્ડ એટલે કે ખૂબ જ સખત રીતે ધેટ ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ એટલે કે બધા જ કાચના પાંદડાઓ ઓફ ધ બબલ ટ્રી એટલે કે બાવળના ઝાડના બધા જ જે કાચના જે પાંદડાઓ છે એ બ્રોક એટલે કે તૂટી ગયા ઇન ટુ સ્મોલ પીસીસ અને તૂટી ગયા એટલે કે નાના નાના ટુકડાઓ એના થઈ ગયા એટલે કે તે ફૂંકાયો સખત પવને તે ફૂંકાતો હતો જેથી બાવળના જે વૃક્ષના જે ચમકતા જે કાચના બધા જ જે પાંદડાઓ છે એ તૂટી ગયા એટલે કે જોરથી પવન જંગલમાંથી આવ્યો અને આ ઝાડના બધા જ પાંદડાઓ એ તૂટી ગયા।
The bubble tree was ugly. અને બાવળનું ઝાડ હવે કેવું થઈ ગયું? ugly એટલે કે કદરૂપ. બાવળનું ઝાડ એ કદરૂપ થઈ ગયું હતું. And leafless. leafless એટલે કે પાંદડાઓ ન હોવા, એટલે કે પાંદડાઓ નથી, એટલે કે એ કદરૂપ થઈ ગયું હતું. Once again એટલે કે ફરી એકવાર. આ વખતે પણ તે ફરી એકવાર કદરૂપ થઈ ગયું. The bubble tree waved loudly. અને બાવળનું ઝાડ વેપ્ડ એટલે કે રડતું હતું. loudly એટલે કે મોટેથી. બાવળનું ઝાડ મોટેથી રડતું હતું. The stormy wind broke all my leaves. શું કહે છે કે સખત પવને મારા બધા જ પાંદડાઓ તોડી નાખ્યા. What shall I do? હવે હું શું કરું? The one devi here એટલે કે વન દેવીએ સાંભળ્યું. ઇટ્સ સોબ્સ એટલે કે તેના સોબ્સ એટલે કે હિમકાવ. એન્ડ અપીરિયર અપીરિયર અગેન એટલે કે વન દેવીએ તેના હિમકાવો સાંભળ્યા અને ફરીથી અપીરિયર એટલે કે દ્રશ્યમાં થઈ. વોટ હેપન્ડ અગેન શું થયું ફરીથી? વાય આર યુ એટલે કે શા માટે રડ્યો છે? વાય આર યુ ક્રાઈંગ શા માટે તું રડ્યો છે? સેડ વન દેવી એટલે કે વન દેવીએ કીધું. તું શા માટે રડ્યો છે? પાવડના વૃક્ષને કીધું. હિમકાઓ એ વળતો હતો એટલે કે વન દેવી સાંભળી સાંભળતા જ એ દ્રશ્યમાન થઈ અને એને પૂછ્યું શું થયું તને ફરીથી? તું શા માટે રડે છે? The cruel wind broke all my glass leaves. એમ કે છે કે નિર્દય ક્રુઅલ એટલે કે નિર્દય અથવા કે ઘાતકી એ લીવ્સ ઘાતકી પવને બ્રોક એટલે કે તોડ્યા. ઓલ માય ગ્લાસ લીવ્સ બધા જ મારા કાચના જે પાંદડાઓ છે એ નિર્દય પવને તોડી નાખ્યા. ના એટલે કે અત્યારે અથવા કે હવે. I must have broad and smooth green leaves. અને હવે મારી પાસે I must એટલે કે મારી પાસે have I must have એટલે કે મારી પાસે હોવા જોઈએ. broad એટલે કે પહોળા and smooth એટલે કે લીલા. green એટલે કે લીલા. smooth એટલે કે કોમળ અને green એટલે કે લીલા. leaves એટલે કે પાંદડાઓ. મારી પાસે પહોળા અને કોમળ લીલા પાંદડાઓ હોવા જોઈએ. ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ એન્ડ હેપી. અને માત્ર ત્યારે જ હું આઈ વિલ બી કન્ટેન્ટેડ એટલે કે હું ખુશ થઈશ અથવા કે સંતોષ થઈશ. કન્ટેન્ટેડ એટલે કે સંતોષ થવો અને હેપી એટલે કે ખુશ. માત્ર ત્યારે જ હું ખુશ અથવા કે સંતોષ થઈશ. સેડ બબુલ ટ્રી બાવળના ઝાડે આવું કીધું. લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ એટલે લેટ્સ એટલે કે ચાલ ટ્રાય એટલે કે પ્રયત્ન કરી. ધેટ ધીસ ટાઈમ એટલે કે આ સમયે ચાલો આપણે પ્રયત્ન કરી. સેડ વન દેવીએ કીધું. એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વીસ અને બાવળના ઝાડને પરમિશન આપી. ગ્રાન્ટેડ એટલે કે માન્યતા આપે અથવા કે પરમિશન આપે આપી. ગ્રાન્ટેડ બબુલ્સ વીસ એટલે કે બાવળના ઝાડની ઈચ્છાની એને માન્યતા આપી. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ એટલે કે પછીની સવારે બાવળનું ઝાડ એ બબુલનું વૃક્ષ એટલે કે બાવળનું જે ઝાડ એ હતું કેવું? તો કે હેડ બ્રોડ એન્ડ સ્મૂધ ગ્રીન લીવ્સ એન્ડ નો થોર. કેવું થઈ ગયું હતું એટલે કે પછીની સવારે બાવળનું વૃક્ષ બ્રોડ એટલે કે પહોળા એન્ડ સ્મૂધ એટલે કે કોમળ ગ્રીન એટલે કે લીલા લીવ્સ એટલે કે પાંદડાઓ અને પછીની સવારે બાવળના વૃક્ષના જે પાંદડાઓ છે પહોળા અને કોમળ લીલા પાંદડાઓ
એ થઈ ગયા એમ ન થોડ અને તેમાં ઘાટા ન હતા. ઇટ વોઝ ફૂલ ઓફ જોય, તે ફૂલ ઓફ જોય એટલે કે આનંદમાં હતો, ખુશ હતો, તે આનંદમાં હતો. વાહ એટલે કે સુંદર, અદ્ભુત. વોટ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ, શું કહે છે કે મારી પાસે કેટલા સુંદર પાંદડાઓ છે, મારી પાસે વોટ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ, મારી પાસે કેટલા સુંદર પાંદડાઓ છે. રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ, એટલે કે ચોરો તેને ચોરી પણ ન શકે. રોબર્સ એટલે કે ચોર, રોબર્સ એટલે કે ચોર, વોન એટલે કે ન ચોરી શકે, સ્ટીલ એટલે કે ચોર, ધેમ એટલે કે તેમને, ચોરો પણ તેમને ચોરી પણ ન શકે. ધ ક્રુઅલ સ્ટ્રોંગ વાઇન કેન નોટ બ્રેક ધેમ, અને નિર્દય પવન, ક્રુઅલ વાઇન એટલે કે નિર્દય પવન તેને તોડી પણ નહીં શકે. આગળ આપણે જોયું કે જે ચમકતા ગ્લાસ કાચના જે પાંદડાઓ છે એને પવન જે ફૂંકાવા લાગ્યો એટલે એના એ બધા જ પાંદડાઓ તોડી નાખ્યા. એટલે હવે એનું શું કહે છે કે હવે આપ જે મારા કોમળ અને પૂણા જે પહોળા જે લીલા પાંદડાઓ છે એને નિર્દય પવન પણ તોડી શકશે નહીં, અને ચોર પણ એને ચોરી શકશે નહીં. કારણ કે આગળ આપણે જોયું હતું કે જે ગોલ્ડન લીવ્સ હતા એને લોકો એ તોડી લઈ જતા હતા, એટલે એ બંને પ્રસંગમાં આપણે જોયું એમાં એ જે વાવળનું જે વૃક્ષ છે એ બધું દેખાતું હતું. હવે એને એમ થાય છે કે હવે હું ખૂબ જ ખુશ છું અને જે નિર્દય પવન પણ એને તોડી શકશે નહીં. ના અત્યારે આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર, શું કહે છે હું હંમેશા માટે ખુશ અને સુંદર રહીશ. આઈ વિલ બી હેન્ડસમ, હંમેશા માટે સુંદર રહીશ, એન્ડ હેપી ફોર એવર અને ખુશ રહીશ. ફોર એવર એટલે કે હંમેશા માટે. ઓલ ઓફ સડન એટલે કે આ બધામાં અચાનક, સડન એટલે અચાનક, ધેર કમ થ્રી ગોટ્સ, અને આ બધામાં અચાનક ત્યાં ત્રણ બકરીઓ આવી. ધે વેર વેરી હંગ્રી, તેઓ ખૂબ જ ભૂખી હતી, હંગ્રી એટલે કે ભૂખી, ભૂખ્યું હતી. ધે સો ધ બ્રોડ એન્ડ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધ બબલ ટ્રી, શું કહે છે કે તેઓએ જોયું, ધે સો એટલે કે તેઓએ જોયું, ધ બ્રોડ એટલે કે પહોળા એન્ડ સોફ્ટ ગ્રીન એટલે કે કોમળ લીલા જે પાંદડાઓ છે બાવળના ઝાડના, ધ બબુલ ટ્રી એટલે કે બાવળના ઝાડના પહોળા અને કોમળ લીલા પાંદડાઓ તેઓએ જોયું. ધે રન ટુ ઇટ, તેઓએ તેની તરફ દોડી, કારણ કે તે ત્રણે ત્રણ પક્ષીઓ છે એ ભૂખી હતી, અને એન્ડ સ્ટાર્ટેડ ઇટિંગ ઇટ્સ લીવ, અને તેને સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું, ઇટિંગ એટલે કે ખાવાનું, અને ઇટ્સ લીવ એટલે કે તેના પાંદડાઓ, અને તેના જે પાંદડાઓ એણે ખાવાનું એણે શરૂ કર્યું. કોણે? તો કે બકરી હોય. ઓજ ઓજ ગોટ્સ એમ કહે છે, ઓજ બકરીઓ, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, ડોન્ટ ઇટ માય લીવ્સ, શું કહે છે કે જે મારા જે પાંદડાઓ છે એ તમે ખાશો નહીં. ક્રાઇડ ધ બબુલ ટ્રી, અને બાવળના જે વૃક્ષે એ બૂમ પાડી બકરીઓને કીધું કે મહેરબાની કરીને આ જે મારા જે કોમળ જે લીલા પાંદડાઓ છે એ તમે ખાશો નહીં. ધ ગોટ્સ રિપ્લાય, અને બકરીઓએ જવાબ આપ્યો, વી આર વેરી હંગ્રી એટલે અમે ખૂબ જ ભૂખ્યું છીએ, ભૂખ અમને લાગે છે. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી, શું કહે છે કે તારા જે પાંદડાઓ છે એ ટેન્ડર, તારા પાંદડાઓ એ ખૂબ જ એ મોટા છે અને ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ છે.
તારા પાંદડાઓ મોટા છે અને સ્વાદિષ્ટ છે. વી વિલ ઈટ ધેમ ઓલ, અને તે બધા જ પાંદડાઓ અમે ખાઈ જશું. બધા જ પાંદડાઓ અમે ખાઈ જશું. હવે જે અહીં સુધી આપણે આ વિડીયોમાં રાખી આ જે બાકી રહેલી જે એકથી આઠ છે એ આગળના વિડીયોમાં આપણે એટલે કે નેક્સ્ટ વિડીયોમાં એ પૂર્ણ આપણે કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આ એકથી આઠ છે તમે એકવાર એ ફરીથી વાંચી લેશો.